જય માતાજી ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી સર્વપ્રથમ આપણે ચારથી પાંચ કલાક પહેલાં બનાવેલી રોટલી લેવાની છે અને એના નાના નાના એટલે કે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ આ ટુકડાને આપણે છાસમાં આપણે ત્રીસ મિનિટ જેટલું પલાળી દેવાના છે આ રોટલીના ટુકડાને હું ખાટી છાસમાં પલાળી રહી છું હવે આ રોટલીના વઘાર માટે આપણે એક તપેલીમાં મૂકીશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ મૂકીશું તેમાં આપણે હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે જીરું નાખીશું તમે લીમડાના પાંદડા પણ એડ કરી શકો છો અને હા એકદમ આપણે સતડાઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડોક વઘાર માટે મૂકવાનું છે ડુંગળી ટામેટા લસણ અને થોડાક આપણે મરચાં ઉમેરવાના છે અને હા આ મરચાં પણ મેં પહેલાં ગેસમાં થોડાક શેકી લીધેલા છે અને ત્યારબાદ આપણે ગેસને ફ્લેમ એકદમ લો કરી ડુંગરી મરચાં અને લસણને એકદમ સાતડી લઈશું અને જ્યારે એકદમ આપણે સતડાઈ જાય ત્યારબાદ આપણે તેમાં હળદર એડ કરીશું અને હા હળદર અને જીરું બંને આપણે પહેલાં જ એડ કરીશું જેથી કરીને એમાં કચાસ જોવા મળે નહીં હવે મેં એડ કર્યું છે જીરું અને બંને એડ કર્યા બાદ આપણે તેને થોડુંક સાતડવા બાદ આપણે તેમાં ખાંડ એડ કરીશું તે જેથી કરીને આપણને રોટલીમાં થોડીક મીઠાશ પણ જોવા મળે ત્યારબાદ આપણે મરચું એડ કરીશું અને મરચું મેં બે ચમચી જેટલું એડ કરેલું છે અને મરચું એડ કર્યા બાદ હવે આપણે રોટલીને છાસમાં પલાળેલી છે એ આપણે એડ કરીશું તમે જોવો છો કે રોટલી એકદમ પલળી ગયેલી છે એટલે એટલા માટે જ આપણે ત્રીસ મિનિટ આપણે પલાળવા દીધેલી છે અને ત્યારબાદ આપણે હવે તેને રોટલીને એકદમ સાતળવા દઈશું અને ગેસની ફ્લેમ લો રાખીશું જેથી કરીને આપણી રોટલી પણ બળે નહીં અને હા આ છાસ મેં ખાટી લીધેલી છે જે અગાઉ પણ જણાવી દીધેલું છે થોડોક રસો મને ઓછો લાગે છે એ માટે હું હવે એમાં એડ કરી રહી છું થોડીક છાસ અને હા એ પછી તેને એકદમ હલાવી લેવાનું છે જેથી કરીને આપણને થોડોક રસો વધુ લાગે રસો એડ કરવાથી રોટલી બની ગયા પછી એકદમ સોફ્ટ લાગશે અને ત્યારબાદ હવે આપણે તેને બેથી ત્રણ મિનિટનો રેસ્ટ આપીશું ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું ત્યારબાદ વધુ થોડીક તીખાસ માટે હું એડ કરી રહી છું આપણે મરચું પાવડર છે એક ચમચી જેટલા પાવડરનો ઉપયોગ હું કરી રહી છું પાંચ મિનિટ સુધી લો ફ્લેમ ઉપર રાખ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણે એકદમ સોફ્ટ અને તીખી તેમજ ખટાશવાળી વઘારેલી રોટલી એકદમ રેડી છે અને જે ટેસ્ટમાં તમને એકદમ સરસ લાગશે આ રીતે આપણે રોટલી નો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી કરીને આપણે વાસી રોટલી નાખી દેવી પડે નહીં આ વઘારેલી રોટલી ઉપર તમે ડુંગળી અથવા તો સેવ નાખીને પણ સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ